ગુડ મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ. કલરવ મોડલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ 18 વાર બુધવાર, વિષય છે ગુજરાતી, વિષયાંક પાઠ 6 નર્મદા મૈયા, ધોરણ 5, અને લેખક છે તેના રમણલાલ સોની. કોના? નર્મદા મૈયા જે પાઠ છે તેના લેખક છે રમણલાલ સોની, અને તેનો પ્રકાર છે પ્રવાસ વર્ણન. હવે જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. તો નર્મદા ને રેવા શા માટે કહે છે? રેવા એટલે કે કૂદનારી, નર્મદા નર્મદા ક્યાંક એકદમ શાંત ને ક્યાંક દોડતી કૂદતી વહે છે, ક્યાંક ધોધ બની જાય છે અને ક્યાંક ધીર ગંભીર પ્રવાહ માટે એને રેવા પણ કહેવાય છે. એટલે કહે છે કે આપણે જ્યારે પાઠની અંદર આપણે જોયું હતું કે રેવા નદી કોને કહે છે, કે રેવા એટલે કે અમુક જગ્યાએ ધોધ સ્વરૂપે પડે છે, તો અમુક જગ્યાએ શાંતિથી તે વચ્ચે બાજુની નદીમાં અથવા બાજુના પહાડમાંથી શાંતિથી સરકીને નીકળી જાય છે, આનંદ આપીને એકદમ પ્રફુલ્લિત કરી નાખે એવી શાંતિથી દોડતી જાય છે, એટલે તેને રેવા નદી કહી, તે નર્મદાને રેવા કહી છે. ત્યાર પછી સવાલ 2. નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહે છે? નર્મદા જે છે એને જીવાદોરી કેમ કહે છે? તો હવે જોઈએ તે સવાલનો જવાબ. નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાત માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ દૂર કરશે, તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહી છે. એટલે શું કહે છે કે આપણી જે નર્મદાની જે જીવાદોરી છે, આપણને ખબર છે કે આપણા આજુબાજુના જે ગામડા છે, શહેર છે કે કોઈ પણ વિસ્તાર છે, તેમાં જે નર્મદાની જે નદી છે તે બધાને પાણી પૂરું પાડે છે, પીવા માટે, ખેતી ઉદ્યોગ માટે અથવા તો જીવન જરૂરિયાતમાં જે જરૂરી કાર્યમાં જે પાણી ઉપયોગી થાય છે તેવી રીતના કહી છે કે ગુજરાતના પાણી ઉત્તર ગુજરાત લઈને કચ્છ સુધી પહોંચાડે છે, માટે તેને ગુજરાતની જીવાદોરી કહી છે. પ્રશ્ન 3. બંદરકૂદની વાતમાં સાહસની શી વાત આવે છે? બંદરકૂદ જે છે તેમાં સાહસની કઈ વાત આવે છે? મેં તમને એક પ્રસંગ કીધો હતો કે આ જે બંદરકૂદ છે તેમાં આપણને બે પર્વત હતા, મેં તમને કહ્યું હતું ને કે આ બે પર્વત છે, આ બે પર્વત છે એની વચ્ચે જે જગ્યા છે, આ પર્વત ઉપરથી આ પર્વત જવા, આ પર્વત ઉપરથી આ પર્વત ઉપર જવા માટેની જે સાહસ છે તેની એક વાર્તા છે, કે એણે કહ્યું હતું કે આપણે પાઠમાં જોયું હતું કે આપણને આ પર્વત ઉપરથી આ પર્વત ઉપર એક વાંદરાઓ કૂદે છે. ત્યાર પછી જૂના જમાનામાં જે સૈન્ય હતા, જે સૈનિકો હતા, તે પોતાના ઘોડા લઈ અને તે એક પર્વત ઉપરથી બીજા પર્વત ઉપર કૂદતા હતા, તેની આપણને અહીં વાત શાંતિપૂર્વક જોવા મળી હતી. તો તેનો જવાબ એમ આવે કે એક ઠેકાણે નર્મદાના બંને કિનારે આવેલા પર્વત એટલા નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત ઉપર, ત્યાંથી પાછા આ પર્વત ઉપર વાંદરા કુદાકુદ કર્યા કરે, ને આ જગ્યાને માટે જ બંદરકૂદ કહેવાયું છે. પણ બંદરકૂદની વિશેષતાની વાતમાં સાહસની વાત આ છે કે જૂના જમાનાના સૂરવીર સૈનિકો પોતાની ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત ઉપર કુદાવી જતા હતા. મેં તમને કીધું ને હમણાં કે પ્રસંગમાં આપણે જે વાર્તામાં આપણે જ્યારે પાઠ ચલાવતા હતા પ્રવાસ વર્ણનમાં, ત્યારે જે પ્રસંગ બન્યો હતો તેની આપણે વાત કરી હતી, મેં તમને પહેલા સમજાવ્યું, અને આ જે અત્યારે હું વાંચો એ તમારો જવાબ છે. તો ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નનો વાક્ય પ્રયોગ કરો. લીલોત્રી એટલે કે ચોમાસામાં ધરતી ઉપર લીલોત્રી ઉગી નીકળે છે, વાક્યમાં પ્રયોગ છે. વાક્યમાં પ્રયોગ એટલે કે કોણ છે, શબ્દ આપ્યો છે આપણને, એ શબ્દને લઈને વાક્ય આખું બનાવવાનું છે. ત્યાર પછી બીજું, જીવાદોરી, નર્મદા ગુજરાતની જીવાદોરી છે. પછી બેટ એટલે કે કબીર વડની આસપાસ નર્મદાને બેટ બનાવવામાં આવ્યા છે. એટલે શું કહે છે કે આપણે આ વાક્યનો પ્રયોગ, જે શબ્દ આપણને આપ્યો છે તેનો પ્રયોગ વાક્યમાં કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન
5 જોડણી નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો કિલોમીટર હવે કિલોમીટર આપણને આ રીતના આપેલું છે કિલો મીટર તો આપણે આ કિલોમીટર ને કઈ રીતે લખવાનું છે કિલો મીટર બરાબર ત્યાર પછી બીજો ઉદાહરણ ઉદાહરણ માં શું છે એક આમ છે ને આવી રીતે રસવાળું છે તો તેને બંને સરખા લખવાના છે કુદા કુદ ત્યાર પછી છે સૈનિક તો સૈનિકમાં પણ એવી રસવાળી આ રીતના છે તો આપણે દીર્ઘવાળી લખવાની છે સૈનિક ત્યાર પછી મંદિર તો મંદિરમાં પણ એવી રીતના છે તો મંદિર બરાબર ત્યાર પછી આપણે જોવાનું છે પ્રશ્ન 5 જળરાશિ એટલે કે જળરાશિમાં જે શ છે સસલાન છે એને સસલાન શરણાઈનો શ પડવાનો છે બરાબર ત્યાર પછી શુક્લતી એટલે આપણે આવી રીતે બરાબર આયન પૂર્ણ થાય છે તો હવે આપણે પ્રશ્ન 3, 4 અને 5 જોયો જે હું તમને ફોટો મોકલું તે તમારે સારા અને સ્વચ્છ અક્ષરે તમારે લખી અને મોઢે કરવાનું રહેશે જય શ્રી કૃષ્ણ બાળકો ગુડ મોર્નિંગ બાળકો જય શ્રી કૃષ્ણ કલરવ મોડલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ 18 વાર બુધવાર વિષય છે ગુજરાતી વિષયાંક પાઠ 6 નર્મદા મૈયા ધોરણ 5 અને લેખક છે તેના રમણલાલ સોની કોના નર્મદા મૈયા છે પાઠ છે તેના લેખક છે રમણલાલ સોની અને તેનો પ્રકાર છે પ્રવાસ વર્ણન